અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલોમાં ગેરરીતિઓ સામે આવી રહી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત એલજી હોસ્પિટલમાં પણ ઇમરજન્સી વોર્ડમાં દર્દીઓની સારવારમાં લાપરવાહી થતી હોવાની ફરિયાદો ઉઠી હતી। તેમજ રાજ્ય સરકારના ઈ ગવર્નન્સના પરિપત્રનો સિનિયર ડોક્ટર તેમજ એચઓડી દ્વારા નિયમોનું પાલન નહીં કરવાના અંગે ફરિયાદો ઉઠી છે। બાયોમેટ્રિક હાજરી અંગે પણ ઘણા કિસ્સાઓમાં રાત્રિના સમય ઇમરજન્સી વોર્ડમાં જવાબદાર સીએમઓ આસિસ્ટન્ટ આરએમઓ જેવા સિનિયર અધિકારીઓ ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી છે। સમગ્ર મામલે વીઆર લાઈવ ન્યૂઝ ચેનલ દ્વારા એલજી હોસ્પિટલની તપાસ કરવામાં આવતા એલજી હોસ્પિટલના જવાબદાર આરએમઓ ડોક્ટર શૈલેષ પ્રજાપતિ આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે એલજી હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ છે તેમજ 90 આઈસીયુ વેન્ટિલેટર સ્પેશિયલ વોર્ડ આવેલા છે। તેમાં રોજના 3500 થી 4000 જેટલા દર્દીઓ ઓપીડીમાં સારવાર લે છે, પણ અમારા સુધી કોઈ ફરિયાદ આવી નથી કે કોઈ ગેરરીતિ જણાઈ નથી। મેં રાત્રિ દરમિયાન કોઈ આસિસ્ટન્ટ આરએમઓને જોયા નથી કે હું કોઈને મળ્યો નથી, પરંતુ રાત્રિ દરમિયાન એલજી હોસ્પિટલની અંદર સીએમઓને ચાર્જમાં મૂકવામાં આવે છે એવી માહિતી મળી છે। પરંતુ જો સીએમઓ ખરેખર જો આસિસ્ટન્ટ આરએમઓના ચાર્જમાં રહેતા હોય તો આ પ્રકારે કોઈ ઇમરજન્સી કેસીસની અંદર ટ્રોમા વોર્ડમાં આવતા હોય અને એવા જે દર્દીઓને જે હાલાકી ભોગવવી પડતી હોય તો ખરેખર સીએમઓની જવાબદારી થાય છે કે રાત્રિ દરમિયાન જે ડૉક્ટરો દર્દીઓને સારવાર નથી આપતા એની સામે એમને એક્શન લેવા જોઈએ। જે સિક્યુરિટી બાબતમાં આપણે પ્રશ્ન કર્યો એમાં હું એવું કહેવા માગું છું કે ઘણી વખત એવું થાય છે કે જે રાત્રિ દરમિયાન જે એમનો સ્ટાફ મૂકવામાં આવે છે સિક્યુરિટીનો, એ ચોપડા પર જેટલા માણસો હોય છે એટલા ખરેખર ફિઝિકલી વોર્ડમાં હોતા નથી। મેં ઘણીવાર એવું માર્ક કર્યું છે કે ICU 1, ICU 2, ICU 3 આ તમામની અંદર ત્રણ વિભાગની અંદર એક જ બાઉન્સર કામ કરતો હોય। હું અહીંયા ઘણીવાર આવતો હોઉં છું મારા મિત્રની સાથે કે કોઈ બી અમારા ગ્રુપના કોઈ પણ હોય તો અમે અહીંયા અવારનવાર આવતા હોઈએ છીએ, તો રાત્રે કદાચ આવવાનું હોય તો આમ તો બહુ ખૂબ તકલીફ પડે રાત્રે, કારણ કે અમે ટ્રોમા સેન્ટરમાં જઈએ તો પૂરતા પ્રમાણમાં ડૉક્ટરો હાજર હોતા નથી અને અમને આ વિભાગમાં જવાનું છે, આ સર્જરીથી આ સહી કરાવવાની છે, તમારે આ વિભાગમાં જવું પડશે, કાં તો એમ કહેશે કે સર હાજર નથી તો કાલે સવારે આવજો અને આ સિગ્નેચર કરાવી દેજો, એમ કરીને અમારું કામ અહીંયા નહીં રફતું કે સારવાર પૂરતા પ્રમાણમાં નથી મળતી, મળે છે પણ પૂરતા પ્રમાણમાં નથી મળતી। હવે જે રીતે સર્ક્યુલર કરવામાં આવ્યું છે સરકારનો ઈ ગવર્નન્સનો, તેમાં બાયોમેટ્રિક હાજરી ફરજિયાત કરી છે, એટલે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જેટલી પણ હોસ્પિટલો છે, એલજી હોસ્પિટલ હોય, સાધાબેન હોસ્પિટલ હોય, કે જે VS કે જે સંલગ્ન કોર્પોરેશન સંભાળે છે, આ તમામ હોસ્પિટલમાં ઈ ગવર્નન્સના નિયમ હેઠળ સર્ક્યુલર પ્રમાણે ક્લાસ 1, 2, 3, 4 જે 3 સુધીના જે કર્મચારીઓ હોય તેમને બાયોમેટ્રિક હાજરી પૂરવી ફરજિયાત છે। આ બાબતે આપના જે વિભાગમાં કઈ રીતે તેનું સુપરવિઝન કરવામાં આવે છે, શું તમામ જે કંઈ સંલગ્ન જે સરકારી કર્મચારીઓ છે તે પ્રમાણે બાયોમેટ્રિક હાજરી પૂરી રહ્યા છે, તેમાં પણ અમુક જે પ્રમાણે ફરિયાદો ઉઠી છે, શું કહેવું છે? ના, બધા હાજરી પૂરી રહ્યા છે, બધા પોતપોતાના જે સર્ક્યુલર થયો છે એ પ્રમાણે અને ઓથોરિટી દ્વારા જે સર્ક્યુલર કરવામાં આવે છે તે સર્ક્યુલર પ્રમાણે દરેક બાયોમેટ્રિક હાજરી કરે છે, ના દરેક ડોક્ટર પોતાની ફરજ પર હંમેશા હાજર જ હોય છે, હજુ સુધી આવી કોઈ ફરિયાદ આવી નથી। ઘણી વાર ઓપીડીમાં સરપ્રાઈઝ રાઉન્ડ લેતા હોઈએ છીએ, ના અમને દરેક જ્યારે બી જઈએ ત્યારે અમારા ડોક્ટર્સ જે હોય અમને હાજર જોવા મળે છે। મ્યુનિસિપલ સંચાલિત જે હોસ્પિટલોમાં જે પ્રકારની ગેરરીતિઓ અંગે આપણે VR લાઈવ ન્યૂઝે જે પ્રમાણે પર્દાફાશ કરીને સાધાબેન હોસ્પિટલમાં જે પ્રમાણે ગેરરીતિ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો, ત્યારે એલજી હોસ્પિટલ છે તે પણ મ્યુનિસિપલ સંચાલિત એક હોસ્પિટલ છે, અહીં પણ જે પ્રકારના સવાલો ઊભા થાય છે આપ જોઈ શકો દૃશ્યમાં કે આ એલજી હોસ્પિટલ છે તે મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત છે, તેમાં ફરિયાદો ઉઠી છે કે જે રીતે ટ્રોમા સેન્ટરની અંદર જ્યારે દર્દી આવે છે તેને સમયસર જે સારવાર મળતી નથી, કારણ કે અહીં જે જવાબદાર જે નોકરી પર ડ્યુટી પર છે તેના ડૉક્ટરો છે તે ડૉક્ટરો સમયસર હાજર હોતા નથી, તેના કારણે જે રેસિડેન્ટ ડૉક્ટરો લઈને જે સિનિયર ડૉક્ટર હોય તેની ગેરહાજરી હોય છે, તેના કારણે દર્દીઓને સમયસર સારવાર નથી મળતી, એના પ્રકારે અનેક પ્રકારના સવાલો ઊભા થયા હતા। બાયોમેટ્રિક હાજરીને લઈને જે પ્રમાણે વાત કરવામાં આવે તો બાયોમેટ્રિક હાજરીના કારણે પણ અહીંયા અનેક પ્રકારના સવાલો ઉઠ્યા હતા, જે રીતે વાત કરીને એલજી હોસ્પિટલમાં પણ જે પ્રમાણે ફરિયાદો ઉઠી છે કે બાયોમેટ્રિક હાજરી પૂરવામાં નથી આવતી, તેમજ જે સિક્યોરિટી સ્ટાફ છે તે પણ અપૂરતો હોય છે, કારણ કે જે રેકર્ડ પર લેવામાં આવે ત્યારે સ્ટાફ જે જોવા માટે ફિઝિકલ તે સ્ટાફ પણ
અહીં ગેરહાજર હોય છે, પણ જે પ્રમાણે રેકોર્ડ પર છે તે અહીં બતાવવામાં આવે છે. એ પ્રકારની ગેરરીતિઓના આક્ષેપ કરવામાં આવે છે. સમગ્ર મામલે જે રેસિડન્ટ આરએમઓ છે તેમણે સ્પષ્ટતા કરી છે કે આ પ્રકારની કોઈપણ પ્રકારની ગેરરીતિ એલજી હોસ્પિટલમાં જોવા મળતી નથી. તમામ પ્રકારની સારવાર છે જે એલજી હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવી રહી છે, તેમાં જે ઓપીડીમાં પણ દર્દીઓને સારવાર મળી રહી છે તે પ્રકારની વાત કરી. પ્રવીણ જાદવ, વીઆર લાઈવ ન્યૂઝ, અમદાવાદ.